વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ધોરણ સાતની અંદર અભ્યાસ કરતા હતા વિશે વિજ્ઞાન પાઠ ચૌદ લોકશાહીમાં સમાનતા વિશે અભ્યાસ કરતા હતા તેની અંદર આપણે લોકશાહી લોકશાહી વિશે અભ્યાસ કરેલો કે આપણો ભારત દેશ વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તો કે લોકશાહી એટલે શું મિત્રો તો કે લોકશાહી એટલે કે અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર આપણે જોઈએ તો કે લોક લોકશાહી લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનને આપણે લોકશાહી તંત્ર લોકશાહી કહેવાય છે શાસન એટલે કે તંત્રને આપણે લોકશાહી તરીકે ઓળખીએ છીએ એવી જ રીતે મિત્રો આપણે ભણી ગયા હતા આગળ કે સમાનતા એટલે શું તો સમાનતા વિશે પણ આપણે અભ્યાસ કરીએ તો કે સૌને સમાન સૌને સન્માન અને સૌને સમાન અધિકાર આપવામાં આવે છે તેને આપણે સમાન અધિકાર તરીકે ઓળખીએ છીએ અને આમ સમાનતા કહી શકાય છે તેને ત્યારબાદ કાયદા આધારે સમાનતા તો કાયદા આધારે સમાનતા વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા હતા તેની અંદર કે કાયદા આધારે સમાનતાની અંદર કે ભારતીય બંધારણ મુજબ કાયદાને આધારે સમાનતા આપવામાં આવે છે તેને આપણે કાયદા અનુસાર સમાનતા તરીકે ઓળખીએ છીએ એવી રીતે મિત્રો આજે આપણે પેજ નંબર છે ઇઠ્યાસી ઉપર જોવાનું છે કે મતાધિ મતાધિકારમાં સમાનતા વિશે આજે આપણે આગળ અભ્યાસ કરવાનો છે તો દરેક મિત્રો અંદર ધ્યાન આપે આપણે જોયું કે બંધારણમાં સૌને વિગત પ્રકારની સમાનતા આપવામાં આવી છે લોકોનું લોકો વડે અને લોકો માટેનું ચાલતું શાસન શાસન એટલે કે તંત્ર એટલે કે લોકશાહી લોકશાહી સરકારની રચના લોકોના મત મતદાન વડે થાય છે આપણે જોઈએ છીએ કે સરકારની રચના ના આધારે થાય છે તો કે મતદાન આધારે થાય છે કે આપણે જોઈએ છે કે કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય એ ચૂંટણી લડવામાં આવે છે અને એ ચૂંટણીની અંદર જે વિજેતા પ્રાપ્ત થાય છે તેના આધારે આપણે લોકશાહીનો વ્યવસ્થા કરી શકીએ છીએ અને ત્યારે લોકશાહી તંત્ર તરીકે તેને ઓળખીએ છીએ લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામ પંચાયતથી થાય છે સેનાથી થાય છે તો કે ગ્રામ પંચાયતથી તેની શરૂઆત થાય છે તો આપણે જોઈએ છીએ ગ્રામ પંચાયતની અંદર કે તાલુકા પંચાયત છે પછી જિલ્લા પંચાયત છે એવી પંચાયતનો પણ તેમાં સમાવેશ થાય છે અને આ બધી પંચાયતો ચૂંટણીના આધારે તેને મતદાન દ્વારા તેને રચવામાં આવે છે દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે આપણે જોઈએ છીએ સંસદની મોટી ચૂંટણી થાય છે અને તેના આધારે તે પંચાયતની પસંદગી કરવામાં આવે છે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવે છે આપણે જોઈએ છે કે અઢાર વર્ષથી મોટી ઉંમરના જે માણસો છે એ નાગરિક જ મતાધિકાર કરી શકે છે અઢાર વર્ષથી નાની ઉંમરના હોય તે મતાધિકાર કરી શકતો નથી જ્યારે કાયદા અનુસાર આપણે જોઈએ તો કે અઢાર વર્ષથી મોટી ઉંમરના જે નાગરિક છે તે જ મતાધિકાર કરી શકે છે અને તે જ મતદાન એનું મતદાન યાદીમાં તેનું નામ નોંધાયેલું હોય છે અને તે પણ મતદાન કરી શકે છે અને અઢાર વર્ષથી ઓછી ઉંમર હોય તો એ વ્યક્તિ એ નાગરિક મતદાન કરી શકતું નથી ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવે છે દરેકને મતદાન કરવાનો અધિકાર છે આપણે જોઈએ છીએ કે ભાષા ધર્મ લિંગ બોલી કે આર્થિક અસમાનતા દરેક વ્યક્તિઓ કે દરેકના ધર્મ છે ભાષા છે એમાં કોઈ પણ પ્રકારનો આપણે અસમાનતા રાખવી જોઈએ ને અને દરેક વચ્ચે કે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવેલી છે કે દરેક વ્યક્તિને સમાનતા એક સમાન રાખવામાં આવેલા જોવા મળે છે અને દરેકને સમાન રાખી અને મતદાન કરવાનો અધિકાર તેમને આપવામાં આવેલો જોવા મળે છે અહીં મતદાન કરવાના અધિકાર અંગે રોચક વિગતો પર સામે આવે છે કોઈ ધાક ધમકી દાદાગીરી કે ડરને આધીન મતદાન ન કરે તે માટે મતદારે જાગૃત કરવામાં આવ્યા છે આપણે જોઈએ છીએ કે મતદાન જ્યારે ચૂંટણી થતી હોય તે વખતે કે દરેક નાગરિક મત મતદાન કરવા આવેલા હોય છે તો આ બધા નાગરિકો વચ્ચે કોઈ ધાક કે ધમકી કે દાદાગીરી કે તેમને કોઈ પણ પ્રકારનો ડર ન રહે તે માટે ચૂંટણી પંચોએ શું કર્યું છે દરેક લોકોને મતદાર જાગ્રત કરવામાં આવેલા આપણને જોવા મળે છે મતનું મહત્વ સમજાવવા અને કોઈ કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય એ માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણે જોઈએ છીએ જ્યારે મતદાન કરવા જઈએ છીએ ત્યારે દરેકની સુવિધા કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારનો ડર ઊભો ના થાય કોઈ ઝઘડો ના થાય એની વ્યવસ્થા પણ ચૂંટણી પંચ કરે છે દરેક વ્યક્તિને જાગૃત કરવામાં તેવું પ્રોત્સાહન આપે છે ચૂંટણીના સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખાસ પ્રયત્નો કરવામાં આવે છે આપણે જોઈએ છીએ કે ચૂંટણી સમયે કે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટે ખા ખાસ પ્રયત્નો ત્યાં કરવામાં આવેલા જોવા મળે છે જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે દરેક નાગરિકોને જાગૃત કરવામાં આવે છે ચૂંટણી પણ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે ભારત ભારત દેશ ભારત દેશમાં નોંધાયેલ નોંધાયેલ સૌ મતદારો મતદાન કરી શકે છે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી આપણને જોવા મળે છે મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો છે મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો પણ આપણને જોવા મળે છે કારણ કે આપણે જોઈએ છીએ ઘણી બહેનોને પણ મહિલાઓને પણ તકલીફ હોય છે એ તકલીફના આધારે પણ તેનું મતદાન મથકો વિશેષ આપણને જોવા મળે છે એમને સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે એવી રીતે જોઈએ કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ વિશેષ સુવિધાઓ કરવામાં આવેલી છે દિવ્યાંગના કેટલે કે જે નાગરિક અપંગ છે એ રીતે જે કોઈ પણ નાગરિક હોય એ નાગરિકને આપણે દિવ્યાંગ વ્યક્તિઓને પણ આપણે ત્યાં સુવિધા આપણને જોવા મળે છે તેમની પણ સુવિધા પૂરી પાડવામાં આપણને જોવા મળે છે આમ દરેક વ્યક્તિ સારી રીતે અને સરળ રીતે મતદાન કરી શકે એવી અહીં આપણને જાગૃત થયેલા દરેક વ્યક્તિ જોવા મળે છે અને ત્યાં દરેક વ્યક્તિને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે અને કોઈ પણ ડર વગર દરેક નાગરિક મતદાન કરી શકે તેવી પણ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવેલી આપણને જોવા મળે છે હવે મિત્રો જોઈએ આગળ આપણે કે બાળમજૂરી તો બાળમજૂરી એટલે શું તેના વિશે અભ્યાસ કરીએ સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતે ચોક્કસ માર્ગદર્શક આપવામાં આવ્યું છે આમ છતાં કેટલીક વખત અસમાનતા આપણને જોવા મળે છે આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે બાળમજૂરી શિક્ષક શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આપણા દેશના સૌ નાગરિકોને છ થી ચૌદ વર્ષ સુધી મફત ફરજિયાત અને સાવત્રિક ભણવાનો અધિકાર છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલો જોવા મળે છે મિત્રો જોઈએ છે કે આપણે સમાનતાના અંગે બંધારણના દ્રષ્ટિએ તો કે દરેક બાળકોને બાળમજૂરી કરાવવામાં આવે છે પણ એના કારણે આપણે જોઈએ છે કે આપણને અસમાનતા આપણને જોવા મળે છે આપણે જોઈએ છીએ કે ત્યાં બાળમજૂરી ત્યાં મુખ્ય ગણાય છે અને બાળમજૂરી એ શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય ગણાય છે આપણે જોઈએ છીએ કે દરેક બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર છે પરંતુ તેનો ભંગ કરી અને તેને બાળમજૂરી કરાવવામાં આવે છે અને આમ આપણા દેશમાં સૌ નાગરિક છથી થી ચૌદ વર્ષની વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પણ મેળવી શકે છે જ્યારે આપણે બાળમજૂરી કરાવી શકીએ નહીં બાળકોને શિક્ષણ આપવું જોઈએ અને અહીં છ થી ચૌદ વર્ષની જે બાળકો છે એ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર અહીં ફાળવવામાં આવ્યો છે અને આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે આધુનિક સમયમાં ઉચ્ચ શિક્ષણમાં દીકરીઓને ન ભણાવવાનું વલણ ક્યાંક ક્યાંક આપણને જોવા મળે છે આપણે જોઈએ છીએ મિત્રો કે ઉચ્ચ શિક્ષણની અંદર દીકરીઓને ભાગ્યે જ કોઈ ભણાવતું જોવા મળે છે અને કોઈ દીકરીઓને ખાસ કરીને ભણાવતા નથી અમુક જ આપણને વધારે ભણેલી દીકરીઓ જોવા મળે છે બાળકોને શાળામાં ભણાવવું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે આપણે જોઈએ છીએ કે બાળકોને ભણાવવાનો અધિકાર આપવામાં આવેલો છે પરંતુ એ ભણતર છોડી અને એ બાળકોને મજૂરી કરાવવામાં આવે છે તો એ મજૂરીને આપણે એક પ્રકારનો ગુનો પણ બની જાય છે કે આપણે જોઈએ છે કે છ થી ચૌદ વર્ષના બાળકોને ભણવાનો અધિકાર છે પરંતુ તે નાની ઉંમરના બાળકોને મજૂરી જે કરાવવામાં આવે છે તો તે એક પ્રકારનો ભંગ કર્યો કે નિયમ તોડ્યો એવું બની શકે છે ચૌદ વર્ષ કરતાં ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો તેમ કહી શકાય છે આપણે જોઈએ છીએ કે ચૌદ વર્ષની નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવવામાં આવે છે અને એ બાળકને આપણે બાળમજૂરી અથવા તે કાયદાનો ભંગ થયો તેમ કહી શકીએ છીએ આપણે જોઈએ છીએ મિત્રો કે એ બાળકોને બાળમજૂરી કરાવવી ન જોઈએ તેમને એમના માતા પિતા અને એમના ઘરે વડીલોને પણ આપણે પ્રોત્સાહન આપવું પડે એમને સમજાવવું જોઈએ કે આવા નાના બાળકોને મજૂરી કરાવવી જોઈએ નહીં તેમને ભણતરનો શિક્ષણનો અધિકાર છે તે શિક્ષણ તેમને આપવું જરૂરી ગણાય છે ત્યારબાદ મિત્રો છે શ્રમ અને મહેનતાણું એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે આપણે જોઈએ છીએ કે પુરુષ અને મહિલા બંનેને એક જ સરખી મજૂરી છે પરંતુ એ બંનેને મજૂરી ચૂકવવામાં ભેદભાવ આપણને જોવા મળે છે મહિલા અને પુરુષ બંને વચ્ચે ભેદભાવ જોવા મળે છે ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈક જગ્યાએ બાળ મજૂર પર રાખવામાં આવે આપણે જોઈએ છીએ કે મહિલા અને પુરુષને ઓછી મજૂરી આપવા માટે તેઓ નાના બાળકો સાથે પણ મજૂરી કરાવતા જોવા મળે છે કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ પણ કરવામાં આવે છે કેટલાક કામ દિવ્યાંગ કે જે અપંગ માણસો છે એ પણ કરી શકે છે તે કામની અંદર તે જોડાવા લાગે છે અને તેમની સાથે આ કામ કરવામાં આવે છે તેમને આ કામ કામનું મહેનતાણું ખૂબ ઓછું આપવામાં આવે છે જેવા માણસોને તેમનું કામનું મહેનતાણું એટલે કે તેમનો પગાર ખૂબ જ ઓછો આપવામાં આવે છે લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તેઓએ તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવ્યા છે આપણે જોઈએ છે કે જે દિવ્યાંગ માણસો જે છે નાગરિકો જે છે તે માણસો પોતે પગભર થાય પોતે કમાતા થાય એવી યોજનાઓ પણ સરકારે બહાર પાડવામાં આવી છે આપણી આસપાસ આ દિવ્યાંગ વ્યક્તિઓ હોય તો તેને સહકાર આપવાની આપણી ફરજ થઈ પડે છે આપણી આજુબાજુ દિવ્યાંગ એટલે કે અપંગ માણસો જે રહેતા હોય તેમને આપણે સારો એવો સહકાર પણ આપી શકીએ છીએ એ આપણી એક ફરજ ગણાય છે દિવ્યાંગો સ્ત્રી અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે અને આ તે એક અન્યાય ગણાય છે આપણે જોઈએ છીએ કે જે નાના બાળકો છે દિવ્યાંગ વ્યક્તિઓ છે અને નાના બા સ્ત્રીઓને પણ મજૂરી કરાવે છે પરંતુ તે મજૂરીની સાથે સાથે તેમને પૈસા જે ચૂકવવામાં આવે છે એ કેટલા આપે છે તો કે ઓછા પૈસા આપવામાં આવે છે તેમનો પગાર ખૂબ ઓછો આપવામાં આવે છે તો અહીં આપણને એક અન્યાય તરીકે જોવા મળે છે કેમ તો કે નાના બાળક છે દિવ્યા અપંગ છે કે સ્ત્રી છે એવું ગણીને તેમને ઓછા પૈસા આપવામાં આવે છે તો એવું ન થાય તેને આપણે કાળજી રાખવી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ છે કે લોકશાહીમાં સમાનતા વિશે જોઈએ તો કે લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અહીં સમાનતાનો અધિકાર આપવો એ સૌ માટે જરૂરી છે આપણે કોઈએ સન્માન આપીએ તો કોઈ આપણને સન્માન આપે આપણે કોઈને સન્માન કરીએ તો જ આપણને સામે કોઈ સન્માન આપે આ જ રીતે બંધારણમાં પણ સમાનતાનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે કેટલાક અવલોકનોને આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી આવી અનેક બાબતોને સમજવા આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જરૂર છે અને તો જ તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ છીએ આપણે જોઈએ મિત્રો કે જ્યાં આપણે દરેક આપણે કોકને સન્માન કરીએ તો જ આપણને સન્માન મળે કોકને આપણે ભાવથી બોલાવીએ તો જ આપણને ભાવથી બોલાવશે નહીં તો આપણે જ ગુસ્સે થઈને બોલીશું તો તે માણસ પણ આપણી ઉપર ગુસ્સે થશે પણ એવું કહી રાખવું જોઈએ અને આપણે પણ દરેક વ્યક્તિને સન્માન આપવું જોઈએ એ આપણે દરેક વ્યક્તિનો સમાન અધિકાર આપણને જોવા મળે છે હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ કે હું કશું ન કરી શકું એવો આપણે વિચાર કોઈ દિવસ કરવો જોઈએ નહીં અને આ માટે પડેલ કરવી જોઈએ આ માટે શું કરવું જોઈએ કે પડેલ કરવી જોઈએ એટલે આપણે તે પડતું મૂકવું જોઈએ સ્વચ્છતા આપણે જ રાખીએ તો જ કોઈએ સ્વચ્છતા માટે કહી શકાય જો આપણે આપણા ઘરની અંદર કે આપણા ઘરના આંગણાની અંદર કે કોઈપણ જગ્યાએ આપણે જો પોતે સ્વચ્છતા રાખીશું તો આપણે બીજાને કહી શકીએ કે સ્વસ્થ રાખ કે ચોખ્ખું રાખે સ્વસ્થ તમારું આંગણું ચોખ્ખું રાખો તમારું ઘર ચોખ્ખું રાખો જો આપણા ઘરે જ કે સ્વસ્થતા ન હોય તો આપણે એકબીજાને કહી શકતા નથી કે આપણા ગામની અંદર જ સ્વસ્થતા ના હોય તો આપણે બીજા ગામની અંદર કોઈ ફરિયાદ કરી શકીએ નહીં કેમ તો કે આપણા ગામની અંદર જ સ્વતા નથી તો આપણે બીજાને કહી શકવાના તો કે ના તો જો આપણે જ આપણે સ્વચ્છતા રાખીશું તો જ આપણે બીજા કોઈને કહી શકીશું કે સ્વચ્છતા રાખવું એ આપણું સમાનતા માટે હક છે અહીં કેટલી વિગત આપવામાં આવી છે તો એ વિગતના આધારે આપ સ સમાનતા અંગે શું કરી શકો છો તે અંગે આપણે અહીંયા નોંધ કરવાની છે તો અહીંયા મિત્રો જુઓ કોષ્ટક આપેલું છે આપણને કે પહેલું છે ક્રમ વિગત અને આપણે શું કરી શકીએ છીએ તે અહીંયા કોષ્ટક આપ્યું છે તો પહેલું છે કે મહિલાને ઓછી મજૂરી આપે તો તો મહિલાને ઓછી મજૂરી આપવામાં આવે તો શું થાય તો આપણે જોઈએ કે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ તો એના માટે છે તો કે સમાન કામ માટે સમાન વેતન આપવા જોઈએ પછી સર્વોચ્ચ અદાલતોને રાજ્ય સરકારોને ચૂકવવા માટે જે મુજબ નોકરીદાયક સૂચવવું તે એક સરખા કામ માટે સ્ત્રીઓની પુરુષોની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચેનું જેટલું મહેનતાનું છે એટલું આપવું જોઈએ અને આમ સરકાર દ્વારા એટલે કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે નક્કી કરવામાં આવે છે એ નાણાં તે દરેક સ્ત્રીઓને આપવા જોઈએ બીજું છે વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો આપણે શું કરી શકીએ છીએ તો આપણે જોઈએ છે મિત્રો કે ગુજરાતના રાજ્યના લઘુત્તમ વેતન દ્વારા કે નોકરીદાતાઓએ સામાયિકને મહેનતાનું આપવું જોઈએ અને આ માટે વેતન દ્વારા મુજબ શ્રમિકોને કે પગાર આપવા અને નોકરીદાતાઓને જણાવવું જોઈએ તો જો તે શ્રમિકોને પગાર ન આપે તો તેની ઉપર કાયદા અનુસાર એ ભંગ થયો અને એ ભંગ વગર શિક્ષાત્મક પગલાં પણ આપણે ભરી શકીએ છીએ અને આમ દરેક વ્યક્તિને શોષણ થતાં આપણે અટકાવવું જોઈએ ત્યારબાદ ત્રીજું છે કે બાળમજૂરી જોવા મળે તો શું કરીશ તો મિત્રો આપણે જોઈએ છીએ કે ચૌદ કે તેથી ઓછી ઉંમરના જે બાળકો છે એ બાળકોને કામ કરાવવા કે નોકરી રાખી શકીએ નહીં અને આ ઉપરાંત તે બાળકને મજૂરીને નોકરી છોડાવી અને તેમને શાળામાં મોકલવામાં આવે અથવા જે શાળામાં જઈ અને ભણાવવા માટે તેમના માવાલી એટલે તેમના માતા પિતાને આપણે સલાહ આપવી જોઈએ એમને સમજાવવું જોઈએ કે આટલા નાના બાળકોને આપણે મજૂરી કરાવી શકીએ નહીં તેમને અત્યારે શેનો અધિકાર છે તો કે ભણવાનો કે શિક્ષણ મેળવવાનો અધિકાર છે તેમને બાળ મજૂરી કરાવવી જોઈએ નહીં અને અહીં આ રીતે આપણને જોવા મળે છે ત્યારબાદ છે ચોથું કે દિવ્યાંગ માટેની બસ સીટ ઉપર અન્ય બેઠું હોય તો આપણે શું કરીએ તો આપણે જોઈએ છીએ મિત્રો કે દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠેલા ધ્યાનમાં દોરવા જોઈએ કે આપણે કોઈ અન્ય વ્યક્તિએ સીટ ઉપર બેઠું હોય તો તેને સમજાવવું જોઈએ કે એ સીટ કોની માટે છે તો કે જે સત્તાઓવાળી દિવ્યાંગ બાળકોએ સીટ નક્કી કરી છે તે સીટ ઉપર અનામત રાખેલ છે તો તે સીટ ખાલી કરાવવી જોઈએ અને તે માટે આપણે સીટ ખાલી ન કરે તો આપણે એ કંડક્ટર કે કોઈ પણ ડ્રાઈવર છે તેને આપણે ફરિયાદ કરી શકીએ છીએ પરંતુ આ દિવ્યાંગ માટેની જે સીટ છે કોઈ બેઠો હોય તો આપણે ખાલી કરાવવી જોઈએ અને આમ તેમને સહાય પૂરી પાડવી જોઈએ ત્યારબાદ મિત્રો આગળ છે કે અસમાનતા એક પડકાર એના વિશે આપણે અભ્યાસ કરીશું તો આ એક આપણે અહીંયા અહીં એક લેખ આપ્યો છે કે એક વાર્તા જેવું આપ્યું છે તે આપણે જોઈએ તો કે એક નાનું ગામ હતું અને ગામમાં પાણીના બે કૂવા હતા એક નાનું ગામ હતું ને એ ગામની અંદર પાણીના કેટલા કૂવા હતા તો કે બે કૂવા હતા અહીં આખું ગામ બે ભાગમાં પાણી ભરે છે અને સમય પસાર થતો ગયો ગામના એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી આપણે જોઈએ છીએ બે કૂવા છે હવે બે કૂવામાંથી એક કૂવાનું પાણી કેટલું કેવું થઈ ગયું તો કે ખલાસ થઈ ગયું હવે બીજો જે કૂવો છે એ કૂવો અડધા ગામના લોકો ભરી પાણી ભરવાની અગવડ પડતી એટલે કે દરેક આખા ગામના અંદર બે જ કૂવા હતા અને બે કૂવામાંથી એક કૂવાની અંદર પાણી પતી ગયું તો બધા જ માણસો એક જ કૂવામાં પાણી ભરવા જાય તો અડધાને પાણી મળતું ને અડધાને પાણી ન મળતું એટલે કે એમને અઘવડ પડતી એટલે કે મુશ્કેલી પડતી હતી પાણી માટે કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય કે વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું એક વિસ્તારના બીજા વિસ્તાર આપણે જોઈએ છીએ અત્યારે હાલમાં પણ ઘણું ચાલ્યું ચાલતું હોય છે કે મારા આંગણાની અંદર આ નહીં કરવાનું પેલું નહીં કરવાનું એવું કહેતા હોય છે એવી જ રીતે કે ગામની અંદર પણ એક વિસ્તારના માણસો બીજા વિસ્તારના લોકોને પાણી ભરવા દેતા નથી પણ એવું ન હતું કે અહીંયા ભરવા દેતા હતા આ તો આ અસમાનતા કહેવાય અસમાનતાનો ભંગ થાય તે તેવા એકાદ બનાવથી સામાજિક સમ સમરસતા અન પર વિધાતક અસર જોવા મળે છે જેમ કે કેટલીક વખત ગામના કે ગામના કે વ્યક્તિગત પ્રમાણે ગામના કે વ્યક્તિગત પ્રમાણે વરઘોડો કાઢવા મંદિર કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી વિવાદ જોવા કે સંભળાવવા મળે છે આવી બાબતો અસમાનતા સામે પડકાર આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરી અસમાનતા ભાવ સાથે વર્તન કરવું જોઈએ આપણે મિત્રો જોઈએ છીએ ગામની અંદર કે એક ગામની અંદર કે વ્યક્તિગત રીતે પ્રસંગો થતા હોય છે તો એ પ્રસંગોની અંદર વરગોડા કાઢવા માટે કે મસ્જિદ છે કે મંદિર છે ત્યાં આપણને લાઉડ લાઉડ સ્પીકર જોવા મળે છે કે મોટા મોટા સ્પીકરો મૂકીને ત્યારે વગાડવામાં આવે છે અને તેની જગ્યાએ આપણે વિવાદ જોવા કે સંભળાવવા મળે છે તો આવી બાબતો આપણે સમાનતા સમાનતા સામે પડકાર તરીકે રાખીએ છીએ આવા પ્રસંગે આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્નો પણ કરી અને સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા જોવા મળે છે દરેક સમાજને દરેક વ્યક્તિએ સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે અને આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું જ પડશે કે દરેક મિત્રોએ દરેક વિદ્યાર્થીઓ કે દરેક નાગરિકોએ દરેક તેમના અધિકાર પ્રમાણે જાગૃત રહેવું જોઈએ અને આમ બંધારણ અનુસાર દરેક કાયદાઓનો પણ અમલ થયેલો આપણને જોવા મળે છે અને દરેક વ્યક્તિઓએ સમા એક સમાન સાથે રહેવું જોઈએ કોઈ પણ પ્રકારનો વાદવ્યદા વિવાદ આપણે જોવા મળતો નથી અને એવું પણ થવું જોઈએ નહીં તો મિત્રો સ્વાધ્યાય છે તો આપણે આવતીકાલે જોઈશું તો દરેક વિદ્યાર્થીઓને થેન્ક યુ